ત્રણ પ્રકારના સંબંધમાંથી કોઈ પણ એક શક્ય હશે. એ ઇક્વલ ટુ બી, એ ગ્રેટર દેન બી, એ લેસ દેન બી. પાછળ જે બેઠેલા છે એમને થોડીક નમ્ર વિનંતી કે થોડા આગળ આવી જાય, કારણ કે વંચાશે નહીં. અને હું જે કંઈ પણ બોર્ડ વર્ક કરું છું એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ જોઈશે, અને તમારી પાસે જે કંઈ પણ રાઇટિંગ પેડ છે એમાં થોડું લખતા રહેશો તો પાછળ જે કંઈ પણ કન્ક્લુઝન કરવાનું છે એમાં આગળના લખાણની જરૂર પડશે. ત્રિવિધ વિકલ્પની વાત કરીએ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય તો આઈધર બંને સંખ્યાઓ સરખી હોય, અને અથવા તો એ બી કરતાં મોટો હોય અને એ બી કરતાં નાનો હોય. આ જ ત્રિવિધ વિકલ્પનો વિચાર આપણે દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો એના જે બે રૂટ્સ મળે છે, બીજ માની લઈએ, એ અને બી એ દ્વિઘાત સમીકરણના બે બીજ છે. દ્વિઘાત સમીકરણની વાત ધોરણ 10ની અંદર આવે છે, અને એમાં એ દ્વિઘાત સમીકરણના બે બીજનો સરવાળો અને એ બંને બીજના ગુણાકારની વાત કરીએ છીએ. તો અહીં વિચાર એ હતો મૂળભૂત કે આ બંને, જો આ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક સંખ્યા હોય તો, જો આ બંને બીજ વાસ્તવિક સંખ્યા હોય તો એમનો સરવાળો અને ગુણાકાર પણ વાસ્તવિક સંખ્યા થાય, તો આનો એ પ્લસ બી અને એ બીનો જે જવાબ છે એની ઉપર પણ આપણે આ ત્રિવિધ વિકલ્પનો વિચાર કરીએ તો આપણને ત્રણ શક્યતાઓ મળે. સમ ઇક્વલ ટુ પ્રોડક્ટ, એટલે કે જે બીજ છે એનો સરવાળો અને એનો ગુણાકાર સરખો હોય, ક્યાં તો એ પ્લસ બી ગ્રેટર ધેન એ બી, એટલે કે સમ ગ્રેટર ધેન પ્રોડક્ટ, અને ત્રીજું એ પ્લસ બી લેસ ધેન એ બી, એટલે કે સમ લેસ ધેન પ્રોડક્ટ. એટલે ત્રિવિધ વિકલ્પનો નિયમ જો આની ઉપર આપણે લગાડીએ બીજોના સરવાળાને ગુણાકાર ઉપર, તો તેની અસર એને સંલગ્ન દ્વિઘાત સમીકરણના સહગુણકો ઉપર કેવી રીતે થાય અને કયા પ્રકારના દ્વિઘાત સમીકરણ મળી શકે એના મૂળભૂત વિચાર ઉપર આપણે આ કામ કરવાનું છે. દ્વિઘાત સમીકરણ લઈએ, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. પ્રાઇમરી કન્ડિશન ખબર છે આપણને, એ નોટ ઇક્વલ ટુ ઝીરો. અને એના બે બીજ એ અને બી લઈએ તો બે બીજોનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણને ખબર છે માઇનસ બી અપોન એ, અને બીજોનો ગુણાકાર સી અપોન એ. આ એક બેઝિક નોલેજ આપણને ખબર છે. અને તે ઉપરાંત જો આપણને બીજોનો સરવાળો અને બીજોનો ગુણાકાર ખબર હોય તો આપણે એના ઉપરથી દ્વિઘાત સમીકરણની પણ રચના કરી શકીએ. એટલે એ આપણને મળે છે એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. આ પ્રાઇમરી જે છે ઇન્ફોર્મેશન એ ધોરણ 10માં આપણે કરીએ છીએ. આની જરૂર અને આ સ્વરૂપની જરૂર આપણને આગળ પડશે. એટલે સૌથી પહેલાં આપણે વિચાર કરીએ. ડિસ્ટર્બ કરું છું, હા. પાછળ જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને ખૂબ ખૂબ વિનંતી કે ખરેખર તમે જે પર્પઝ માટે અહીંયા આવ્યા છો ને આટલો કિંમતી સમય તમે અહીંયા આપી રહ્યા છો એના માટે જ એનો ઉપયોગ કરો, એ ખૂબ જરૂરી છે. ત્રિવિધ વિકલ્પમાં પહેલા વિકલ્પની વાત કરીએ તો વિચારીએ કે સમ ઓફ રૂટ્સ અને પ્રોડક્ટ ઓફ રૂટ્સ, એટલે કે બીજોનો સરવાળો અને બીજોનો ગુણાકાર સરખો હોય તો એવા દ્વિઘાત સમીકરણના સહગુણકો વચ્ચે શું સંબંધ મળે અને કયા પ્રકારના સમીકરણો આપણે મેળવી શકીએ. તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી, એટલે સૌથી પહેલાં જે આપણને ખબર છે એમાં માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ્સ ટુ સી અપોન એ આપણને ખબર છે, એ નોટ ઇક્વલ ટુ ઝીરો. સો વી ગેટ ફર્સ્ટ રિલેશન માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી, એટલે કે જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ એક્સનો સહગુણક બી અને અચળ પદ સી એ બંને વચ્ચેનું રિલેશન આવી ગયું, પરસ્પર વિરોધી સંખ્યાઓ થશે.
એ પ્રકારનું. એટલે આ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો. હજી એની ઉપર શરત છે, માત્ર આવું મળી જાય એટલે એ સમીકરણના બીજનો સરવાળો અને ગુણાકાર સરખો જ થાય એવું જરૂરી નથી. પણ આ એક પ્રાઇમરી કન્ડિશન મળે છે કે જો સરવાળો અને ગુણાકાર સરખો હોય તો માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી મળે. હવે મૂળભૂત વિકલ્પ પર પાછા આવીએ તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી. એટલે આપણને આ રીતે મળશે એ બી માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. બી કોમન લઈએ એટલે એ માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ એ. એટલે આપણને મળશે બી ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન એ માઇનસ વન. આ ખૂબ મહત્ત્વનું છે. એટલે જ્યારે પણ બીજોનો સરવાળો અને ગુણાકાર સરખો હોય ત્યારે બંને બીચ વચ્ચેનો સંબંધ, આપણે ધારી લઈએ કોઈ એ, કોઈ પણ એક સંખ્યા આપણે રૂટ તરીકે લઈ લઈએ એ, અને એના ઉપરથી એ અપોન એ માઇનસ વન લઈએ તો તે શું આવશે? બી. આ કન્ડિશન ઉપર આપણે એવા દ્વિઘાત સમીકરણની રચના કરી શકીશું કે જેના બીજનો ગુણાકાર અને સરવાળો સરખો આવે. આ જ્યારે પણ લખીએ છીએ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે ફ્રેક્શનની વાત કરીએ એટલે ડિનોમિનેટર નોટ ઇક્વલ ટુ ઝીરો હોવું જ જોઈએ. એટલે અહીંયા એક કન્ડિશન આવશે એ માઇનસ વન નોટ ઇક્વલ ટુ ઝીરો, દેટ મીન્સ એ નોટ ઇક્વલ ટુ વન. એટલે જો કોઈ દ્વિઘાત સમીકરણના બીજોનો સરવાળો અને ગુણાકાર સરખો હોય તો એ બંને જે બીજો છે એમાંથી એક પણ બીજનું મૂલ્ય એક હશે નહીં. એનું એક બીજું પણ અહીંયા તારણ કરી શકીએ કે માની લઈએ આપણે કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી કન્ડિશનની વાત કરીએ છીએ અને ધારો કે એ ઇક્વલ ટુ વન લઈ લઈએ તો આપણને અહીંયા મળશે વન પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી, એન્ડ દેટ ઇઝ નોટ પોસિબલ, એ આપણને ખબર છે. એટલે આ પણ એક રીઝન છે. અને અહીંયાથી દેખીતું છે કે એ માઇનસ વન નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે બીજનું મૂલ્ય અહીંયા એક થશે નહીં, બરાબર. એટલે આ એક કન્ડિશન. હવે આપણે આને આધારિત થોડાક મૂલ્ય લઈએ અને વિચારીએ કે દ્વિઘાત સમીકરણ શું મળી શકે. જેમની પાસે રાઇટિંગ પેડ છે એમને એક રિક્વેસ્ટ છે કે થોડું આ વર્ક લખી દેજો. બોર્ડની લિમિટેશન છે, આપણને આની જરૂર પાછળથી કન્ક્લુઝન મેળવવા માટે જોઈશે. એટલે હું પાછું રિફર કરાવીશ તમને કે અહીંયા આ હતું અને તેના ઉપરથી આ લખીએ છીએ. હવે એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બીમાં પણ આ કન્ડિશનમાં પણ ફરીથી મેં બે વિકલ્પનો વિચાર કર્યો છે કે માની લો કે બંને બીજ સરખા હોય એ ઇઝ ઇક્વલ્સ ટુ બી. તો મારા ખ્યાલથી જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની એક્ઝામ આપી છે એ લોકોને ખબર છે કે આપણે કે એમસીક્યુ આવે છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો અને ગુણાકાર સરખો હોય, બરાબર. કઈ સંખ્યા છે એવી સંખ્યા કે જેનો સરવાળો અને ગુણાકાર બે લઈએ એટલે બે વત્તા બે એ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ લઈશું અને બી ઇઝ ઇક્વલ્સ ટુ પણ શું મળશે? ટુ મળશે. એટલે આપણને એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ ફોર, એ બી ઇઝ ઇક્વલ્સ ટુ ફોર. એટલે સરવાળો અને ગુણાકાર બે બીજોનો સરખો થઈ ગયો. અને આગળ જે વાત કરી સમીકરણનું સ્વરૂપ, એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી એક્સ પ્લસ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, એનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણને સમીકરણ મળશે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. આ કન્ડિશન પણ અહીંયા વિચારી લઈએ, માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. અહીંયા આપણી પાસે છે બી ઇક્વલ ટુ માઇનસ ફોર, સી ઇઝ ઇક્વલ્સ ટુ ફોર. માઇનસ બી લઈશ, ફોર આવશે માઇનસ ઓફ માઇનસ ફોર અને આ સી, એટલે આપણને મળશે માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. એટલે આપણે જે કન્ડિશન્સ વિચારી છે એ અહીંયા વેરીફાઈ થઈ જાય છે. એટલે આ એક વિકલ્પ છે. હવે એવું વિચારીએ કે માની લો કે બંને બીજ ભિન્ન છે, એટલે બે ભિન્ન સંખ્યાઓ એવી શોધવાની છે કે જેનો સરવાળો અને ગુણાકાર સરખા હોય. આપણને બે બીજો વચ્ચેનો આ સંબંધ મળે છે કે બી ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન એ માઇનસ વન. એટલે આપણે એ માટે કોઈ પણ એક સંખ્યા ધારી લઈએ.
ધારો કે લઈએ એ ઇક્વલ ટુ માઇનસ ટુ, ચાલો તો બી કયું મળશે એમાંથી? બી ઇઝ ઇક્વલ્સ ટુ મળશે ટુ બાય થ્રી. ચેક કરી લઈએ, આ ટુ બાય થ્રી વેલ્યુ આ ઇક્વેશન પરથી મળે છે. હવે એ પ્લસ બી એટલે માઇનસ ટુ પ્લસ ટુ બાય થ્રી, માઇનસ ફોર બાય થ્રી, અને પ્રોડક્ટ થશે માઇનસ ટુ ઇન્ટુ ટુ બાય થ્રી એટલે માઇનસ ફોર બાય થ્રી. એટલે સમ અને પ્રોડક્ટ ઇક્વલ થઈ ગયા. હવે પહેલાં સ્વરૂપના આધારે સમીકરણ મેળવીએ તો આપણને મળશે એક્સ સ્ક્વેર પ્લસ ફોર બાય થ્રી એક્સ માઇનસ ફોર બાય થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. જનરલી આપણને ફ્રેક્શન બહુ ગમે નહીં એટલે લસાઅ લઈને આગળ કામ કરીએ તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. આ સમીકરણ લખી રાખજો, કારણ કે જે કન્ક્લુઝન લેવાનું છે એ સમીકરણો જે મળે છે એનું અવલોકન કરીને કરવાનું છે. એટલે એ ઉદાહરણ સમીકરણ જોઈશે આપણને પાછળ. એટલે પહેલું આપણને મળી ગયું છે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ ફોર. હવે બીજું લઈએ, ધારો કે એ ઇક્વલ ટુ થ્રી, તો આ કન્ડિશન ઉપરથી બી કેટલા મળશે? થ્રી અપન થ્રી માઇનસ વન એટલે થ્રી બાય ટુ. ફરીથી ચેક કરીએ તો થ્રી પ્લસ થ્રી બાય ટુ નાઇન બાય ટુ, પ્રોડક્ટ પણ થશે નાઇન બાય ટુ, અને સમીકરણ મળશે એક્સ સ્ક્વેર માઇનસ નાઇન બાય ટુ એક્સ પ્લસ નાઇન બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. લસાઅ લઈને કામ કરીએ તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ નાઇન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. લખી રાખજો આ સમીકરણ. થોડીક ચર્ચા વધારે છે એટલે હવે બધી ગણતરી નથી કરતી, પરંતુ અહીંયા એટલું જ બતાવી દઈએ કે એ અને બીની વેલ્યુ કેટલી લઈએ છે અને એના ઉપર આધારિત દ્વિઘાત સમીકરણ કઈ રીતે મળે છે. આ કન્ડિશન બધામાં જ વેરીફાઈ થશે, માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી એ દેખીતું છે. સપોઝ એ ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય ટુ લઈએ તો બીની વેલ્યુ મળશે માઇનસ વન આના આધારે. પ્લસ વન બાય ટુ પ્લસ માઇનસ વન એટલે આપણને મળશે વન બાય ટુ, એક મિનિટ, હા માઇનસ વન બાય ટુ, અને પ્રોડક્ટ પણ થશે માઇનસ વન બાય ટુ. એટલે સમીકરણ મળશે એક્સ સ્ક્વેર પ્લસ વન બાય ટુ એક્સ માઇનસ વન બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. એટલે કે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. ઉદાહરણ વધારે લેવાનું મારી પાસે કારણ છે એટલે જરાક લખતા રહેજો ઝડપથી. એ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર લઈએ, આ નથી લીધું ને આગળ, એ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર, તો બી ઇઝ ઇક્વલ્સ ટુ મળશે ફોર બાય થ્રી. એ પ્લસ બીની વેલ્યુ મળશે સિક્સટીન બાય થ્રી, એ બી પણ મળશે સિક્સટીન બાય થ્રી. સમીકરણ મળશે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સટીન બાય થ્રી એક્સ પ્લસ સિક્સટીન બાય થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. એટલે કે થ્રી એક્સ સ્ક્વેર માઇનસ સિક્સટીન એક્સ પ્લસ સિક્સટીન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. હવે જેટલા પણ ઉદાહરણ લીધા છે એ બધાના ફક્ત સમીકરણ લિસ્ટ આઉટ કરું છું. પ્લસ ફોર એક્સ માઇનસ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. બીજું એક લીધું છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ નાઇન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. ત્રીજું લીધું છે થ્રી એક્સ સ્ક્વેર માઇનસ સિક્સટીન એક્સ પ્લસ સિક્સટીન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. આ એકની ચર્ચા નથી કરી. ફાઇવ એક્સ સ્ક્વેર
plus 16x minus 16 is equals to 0. And 2x square plus x minus 1 is equals to 0. આ બધા જે સમીકરણ પાંચે પાંચ લખ્યા છે બધામાં આપણે આ કન્ડિશન એપ્લાય થાય છે. સમ ઓફ રૂટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોડક્ટ ઓફ રૂટ્સ. આ જે બધા સમીકરણ છે એના વચ્ચે કોઈક સંબંધ મળે છે એના સહગુણકો વચ્ચે. કોઈ કહી શકશે? આપણે કન્ક્લુઝન લેવાનું છે. વાત તો કરી દીધી કે સમ અને પ્રોડક્ટ ઇક્વલ થાય અને આ રિલેશન મળે છે અને એના ઉપરથી ઇઝીલી તમે ઇન્ફાઇનાઇટલી મેની ઇક્વેશન્સ યુ કેન ટેક. આના ઉપરથી તમે જેટલા ધારો એટલા બનાવી શકો આ શરતનું પાલન થાય એવા. એમાંથી આપણે પાંચ માત્ર લીધા છે. આમાંથી કેટલાક બે તારણ મને જે મળ્યા છે તે કદાચ તમને વધારે પણ મળી શકે એટલે પૂછું છું. માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી એ તો આ કન્ડિશન ઉપરથી આવે જ છે. આ જે સમીકરણ મળ્યા કે જેમાં એ પ્લસ બી ઇક્વલ ટુ એ બી થાય છે એ સમીકરણ આટલા છે એમાંથી એવું કંઈક તારણ નીકળે કે એના સહગુણકોની કંઈક વાત કરી શકીએ. એ બી સી એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક અને અચળ પદ. એક્સ સ્ક્વેરનો સહગુણક ખાલી જવાબ હા એક્સ સ્ક્વેરનો જે સહગુણક છે એનું એક્સનો સહગુણક હા વર્ગમૂળ કાઢો. તો અહીંયા બરાબર છે. આ એક વસ્તુ એકદમ પરફેક્ટલી વિચારેલી છે. અહીંયા કન્ડિશન આ લઈએ બી લેસ ધેન ઝીરો અને સી ગ્રેટર ધેન ઝીરો. બી લેસ ધેન ઝીરો અને સી ગ્રેટર ધેન ઝીરો હોય અને એની વેલ્યુ ઉપર જઈએ તો બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ પ્લસ વન હોલ સ્ક્વેર અને સી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ વન હોલ સ્ક્વેર. ધારો કે અહીંયા વાત કરીએ આ બેમાં બી માઇનસ નાઇન છે સી નાઇન છે બરાબર. આનું વર્ગમૂળ એટલે ત્રણ. એટલે એકચ્યુઅલી ક્યાંથી મળ્યું તો એ જે છે સહગુણક એક્સ સ્ક્વેરનો સહગુણક એની અંદર એક ઉમેરો એટલે બે ને એક ત્રણ થયા એનો વર્ગ અહીંયા આવશે અને તમારે એની સાઇન અહીંયા ઓલ્ટરનેટ લેવાની છે. આપણે ઓલરેડી વાત કરી છે માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી. અને ધારો કે આની વાત કરીએ જેમાં બી ગ્રેટર દેન ઝીરો અને સી લેસ દેન ઝીરો. એમાં જ્યારે આપણે બીની કન્ડિશન એની આધારે લખવી હોય તો અહીંયા લખાશે એ માઇનસ વન હોલ સ્ક્વેર અને આ થશે માઇનસ એ માઇનસ વન હોલ સ્ક્વેર. તમે અહીંયા જોઈ શકો છો પાંચ, પાંચમાંથી એક માઇનસ કરી લે ચાર, ચારનો વર્ગ અહીંયા ગોઠવાયો છે. એ જ રીતે અહીંયા બે, બેમાંથી એક માઇનસ કરીએ એટલે એક અને એકનો વર્ગ અહીંયા ગોઠવાયો છે. આવી રીતે તમામ જેટલા પણ તમે ઇક્વેશન્સ લેશો, મેં અહીંયા પાંચ લખ્યા છે, તમામે તમામમાં તમને આ રિલેશન મળશે. બીજું હજી એક કોઈ કન્ડિશન અને વર્ગની વાત કરીએ છીએ એટલે દેખાય છે કે એક્સનો સહગુણક અને અચળપદ બંને પૂર્ણ વર્ગ આવશે. એક ફિક્સ છે અહીંયા. બીજું હજી એક થોડું આલેખ પર જવાનું છે. સમરેખ બિંદુઓની વાત કરવાની છે. આપણે કંઈક આવું પરિણામ જાણીએ છીએ વન વન એક્સ ઝીરો ઝીરો વાય. આ ત્રણ બિંદુઓ સમરેખ હોય ત્યારે વન અપોન એક્સ પ્લસ વન અપોન વાય ઇઝ ઇક્વલ્સ ટુ વન મળે. આ ત્રણ બિંદુઓ સમરેખ હોય ત્યારે આ કન્ડિશનનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને મળશે એક્સ પ્લસ વાય અપોન એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ વન એન્ડ દેટ ઇઝ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વાય. અને આની સાથે સરખાવો આપણી પાસે કન્ડિશન છે એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી. એટલે એકચ્યુઅલી આ રીતે મળશે વન અપોન એ પ્લસ વન અપોન બી ઇઝ ઇક્વલ્સ ટુ વન. એટલે આ કન્ડિશન ઉપરથી આપણે એવું કહી શકીએ કે વન વન
એ ઝીરો અને ઝીરો બી આ ત્રણ બિંદુઓ સમરેખ થાય. એટલે જે દ્વિગત સમીકરણના બીજનો સરવાળો અને ગુણાકાર સરખો હોય તેમાં આ કન્ડિશન તો છે જ, માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી, બી અને સી બંને પૂર્ણવર્ગ થશે અને બી અને સીની જે ચિહ્ન છે ઋણ અને ધન એના આધારે આપણને એ ઉપરથી આ મળી જશે સંબંધ. અને બીજું ફક્ત આના માટે એ પ્લસ બી ઇક્વલ ટુ એ બી માટે આપણે આ રીતે જો પોઈન્ટ ગોઠવીએ, વન વન જે રૂટ લીધું છે તે એ ઝીરો અને બીજું એક રૂટ ઝીરો બી, તો આ ત્રણ બિંદુઓ હંમેશા સમરેખ થાય. આ એક તારણ છે. એટલે તમને એવું કંઈક બી વિચાર આવે કે આવું કંઈક સમીકરણ બનાવવું છે તો એ આના ઉપરથી આ શરત ઉપર નહીં જઈએ અને આની જ જો વાત કરીએ આ સંબંધની તો સહગુણક એક્સ સ્ક્વેરનો કોઈ પણ એક સિલેક્ટ કરો એની કિંમત, સ્મોલ એની કિંમત, અને એના ઉપરથી આપણે આવું બનાવવું છે કે આ રીતનું સમીકરણ બી અને સી મેળવી દો અને એ સમીકરણ તમે લખી દો તો એના બીજ જે કંઈ પણ હશે પૂર્ણાંક કે અપૂર્ણાંક વાસ્તવિક સંખ્યા ઉપર ધન કે ઋણ એનો બીજનો સરવાળો અને ગુણાકાર સરખો આવે. અને આમાં એક બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે બીજનો સરવાળો અને ગુણાકાર સરખો લેવાની વાત આવે ત્યારે બંને બીજ ક્યાં તો ધન હશે અથવા તો એક બીજ ધન અને ઋણ હશે, બંને બીજ ઋણ નહીં થઈ શકે. કારણ કે બંને બીજ જો ઋણ હશે તો આપણને પ્રોડક્ટ એનું પોઝિટિવ મળશે, જ્યારે એનો જે સમ છે એ નેગેટિવ મળશે અને ઇક્વલ નહીં થાય. એટલે આ કન્ડિશનમાં બીજી એક શરત પણ ધ્યાન રાખવાની, તારણ એક આપણે કાઢી શકીએ કે બે બીજોની વાત કરીએ ત્યારે બંને ક્યાં તો ધન હશે અથવા તો એક ધન અને ઋણ હોય તો જ એ બીજોનો સરવાળો અને ગુણાકાર સરખો થાય. હવે બીજા બે વિકલ્પની વાત થોડીક ઝડપથી એક એક ઉદાહરણથી જ કરી લઈએ. હવે વિચારીએ એ પ્લસ બી લેસ ધેન એ બી, સમ ઇઝ લેસ ધેન પ્રોડક્ટ ઓફ ધ રૂટ્સ. એટલે પહેલી સહગુણકોની શરતની વાત કરીએ તો માઇનસ બી અપોન એ લેસ ધેન સી અપોન એ, એટલે માઇનસ બી લેસ ધેન સી મળશે. હવે એ પ્લસ બી લેસ ધેન એ બી, એટલે એ લેસ ધેન એ બી માઇનસ બી, આપણે જે રીતે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ એટલે એ લેસ ધેન અહીંયાથી બી કોમન લઈએ એટલે બી ઇન્ટુ એ માઇનસ વન. હવે ઇક્વલ ટુ સાઈન નથી તો આપણે વગર વિચારીએ સીધું નીચે ઉતારી દીધેલું હતું એ અપોન એ માઇનસ વન, અહીંયા નહીં થશે. અહીંયા આપણે વિચારવું પડશે કે એ માઇનસ વન જો અહીંયા નીચે લાવું, કારણ કે આપણને એ અને બી વચ્ચેનો સંબંધ જોઈએ છે, તો એ માઇનસ વનને જ્યારે અહીંયા છેદમાં લાવવાની વાત કરીએ ત્યારે એના ચિહ્નની વાત કરવી પડે, કારણ કે આપણી પાસે અહીંયા ઇનઇક્વાલિટી છે. એટલે ફરીથી અહીંયા બે કન્ડિશન આવશે, ઇફ એ માઇનસ વન ગ્રેટર દેન ઝીરો એટલે કે આ સંખ્યા ધન હશે તો એને અહીંયા વ્યસ્ત વડે ગુણી કાઢીએ આપણને જવાબ મળશે એ અપોન એ માઇનસ વન લેસ દેન બી. એટલે કે અહીંયા એકચ્યુઅલી શું થશે, એ ગ્રેટર દેન વન હોય ત્યારે એ અને બી વચ્ચેનું રિલેશન આ રીતે મળે. અને જો એ માઇનસ વન લેસ ધેન ઝીરો હોય એટલે કે ઋણ હોય તો ઇનઇક્વાલિટી ચેન્જ થશે એટલે એ અપોન એ માઇનસ વન ગ્રેટર દેન બી મળશે. જ્યારે એ લેસ ધેન વન હોય ત્યારે હવે એક ઉદાહરણ લઈ લઈએ. નાની સંખ્યાથી જ શરૂ કરવાનું કોઈ પણ ઉદાહરણ હોય, એટલે એ ઇક્વલ ટુ ટુ લઈએ. આપણે કન્ડિશન બીની આના ઉપર લઈએ છીએ, કયું એ અપોન એ માઇનસ વન, તો એ અપોન એ માઇનસ વન થશે ટુ અપોન ટુ માઇનસ વન એટલે કે ટુ. એટલે એકચ્યુઅલ આના પ્રમાણે હવે એ ઇક્વલ ટુ ટુ એટલે કયું આવ્યું, એ ગ્રેટર ધેન વન. એ ગ્રેટર ધેન વન એટલે કન્ડિશન બીને સિલેક્ટ કરવા માટે આ લેવાની છે. એટલે આપણે વાત કરવાની છે કે એ અપોન એ માઇનસ વન શુડ લેસ ધેન બી એટલે કે ટુ લેસ ધેન બી. એટલે બી એવો પસંદ કરવાનો છે કે જે બે કરતાં મોટો હોય,
એટલે બે કરતાં કોઈ પણ મોટી સંખ્યા આપણે બીજા રૂટ તરીકે પસંદ કરી શકીએ. આપણે એ ઇક્વલ ટુ ટુ લીધું છે, એકદમ સિમ્પલ બી ઇક્વલ ટુ થ્રી લઈ લઈએ, વધારે લાંબુ નથી વિચારવું. એટલે અહીંયા એ પ્લસ બી મળશે ફાઈવ, એ બી મળશે સિક્સ. એટલે આપણી કન્ડિશન છે એ પ્લસ બી લેસ દેન એ બી, આના ઉપર વાત કરીએ છીએ આપણે. એટલે આ સેટિસ્ફાય થશે અને ઇક્વેશન આપણને મળશે એક્સ સ્ક્વેર માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, અને આ કન્ડિશન પણ સેટિસ્ફાય થશે. સેમ વસ્તુ આના માટે વિચારી કે એવો કોઈક એ પસંદ કરીએ જે એકથી નાનો હોય, એકથી નાની કોઈક સંખ્યા વિચારીએ, સપોઝ વન બાય ટુ. એ અપોન એ માઇનસ વન મળશે વન બાય ટુ અપોન વન બાય ટુ માઇનસ વન, એટલે કે માઇનસ વન. આપણી પાસે કન્ડિશન છે એ અપોન એ માઇનસ વન ગ્રેટર દેન બી, આની વાત કરીએ છીએ, એ લેસ દેન વન લીધું છે આપણે. એટલે અહીંયા આપણને કન્ડિશન મળશે માઇનસ વન ગ્રેટર દેન બી, એટલે બીની એવી કોઈક સંખ્યા પસંદ કરવાની જે માઇનસ વન કરતાં નાની હોય. એમાંથી તમે કોઈ પણ લઈ શકો અને આ સમીકરણ જે કંઈ પણ મળશે તે આ બધી કન્ડિશન સેટિસ્ફાય કરશે. અને ત્રીજો જે વિકલ્પ છે એ ત્રીજા વિકલ્પ માટે પણ સેમ વસ્તુ વિચારવાની, એ પ્લસ બી ગ્રેટર દેન એ બી, એટલે ફરીથી આપણને અહીંયા મળે માઇનસ બી ગ્રેટર દેન સી કન્ડિશન મળશે. અને અહીંયા એ ગ્રેટર દેન એ બી માઇનસ બી લઈએ, એટલે એ ગ્રેટર દેન બી કોમન લઈને એ માઇનસ વન, એટલે ફરીથી આપણને અહીંયા બે કન્ડિશન મળે કે એ માઇનસ વન ગ્રેટર દેન ઝીરો હોય તો શું થાય અને એ માઇનસ વન લેસ દેન ઝીરો હોય તો શું થાય. અને આ બધી પ્રોસેસ આપણે કરી શકીએ. એટલે માત્ર એક જ વિચાર કે વાસ્તવિક સંખ્યાઓ ઉપર જે ત્રિવિધ વિકલ્પનો નિયમ લગાડીએ છીએ એ નિયમ આપણે દ્વિઘાત સમીકરણના બીજના સરવાળાને ગુણાકાર ઉપર લગાવીએ તો આપણને કયા પ્રકારના સમીકરણ મળે. અને એક પહેલું જે હતું તે એકદમ ઇન્ટરેસ્ટિંગ આપણને મળે છે કે એ પ્લસ બી ઇક્વલ ટુ એ બી માટે આપણને એક વ્યવસ્થિત શરતો અને તારણ મળે છે, અને આ બધા માટે. અને એક વસ્તુ એ પણ છે કે તમે વિચારો કે સપોઝ અહીંયા લીધું આપણે એ ઇક્વલ ટુ ટુ અને બીની કન્ડિશન મળે છે કે બી ગ્રેટર દેન ટુ, એનો અર્થ કે એ ઇક્વલ ટુ ટુ આપણે ફિક્સ રાખીએ અને બે કરતાં કોઈ પણ મોટી બીજી સંખ્યા લઈએ તો એ તમામે તમામ સંખ્યાઓ માટે આ શરતનું પાલન થશે. એટલે કોઈ એક રૂટ ફિક્સ રાખો, એની સાથે આપણને અનંત આવા દ્વિઘાત સમીકરણો અસંખ્ય આપણે રચી શકીએ છીએ. અને છેલ્લે એક વાત, રણજીત સરને બહુ એવી ઈચ્છા હતી કે આને આપણે ગ્રાફિકલ થોડુંક કરીએ, પ્રયત્ન કર્યો છે, પણ હું તમારા પર છોડું છું કે ધારો કે આ ત્રણે ત્રણ વિકલ્પ જે છે એ ત્રણે ત્રણ વિકલ્પમાં જે કંઈ પણ આપણને દ્વિઘાત સમીકરણો મળે છે, હવે એ દ્વિઘાત સમીકરણને આપણે આલેખ પર પ્રોજેક્ટ કરીએ તો પેરાબોલા એટલે એ લેવું તકલીફ પડે, એટલે આપણે દ્વિઘાત બહુપદી લઈને એને પેરાબોલા બનાવીએ. તો આ જે સેટ્સ મળે છે અલગ અલગ ત્રણે ત્રણ કન્ડિશનમાં, એ ત્રણે ત્રણ કન્ડિશનમાં જેટલા પણ આપણને દ્વિઘાત બહુપદી સંલગ્ન જે મળે એના આલેખ ઉપર કંઈક સામ્યતા ચોક્કસ કે કોઈક ચોક્કસ પ્રકારની ભિન્નતા મળે કે નહીં એ થોડુંક વિચારવાનું બાકી છે. અહીં જે મને બોલવાની તક આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે ત્રણમાંથી એક જ શરત સાચી હોય એ જે ગુણધર્મ છે એ જ ગુણધર્મ એમણે બે વાસ્તવિક સંખ્યાઓ બીજનો સરવાળો અને ગુણાકાર કરીને મેળવી અને એના આધારે દ્વિઘાત સમીકરણ વિશે જે કંઈ ચર્ચા કરી ખરેખર આનંદનો વિષય છે. અને આપણે સર્ટિફિકેટ આપીને આપણે એમનું બહુમાન કરી. હા, પ્રશ્ન છે? ઓકે, કરી શકીએ, આપણે વિચારી શકીએ એના ઉપર. હા તો
હા એ વિચારી શકાય, પરંતુ ત્રિઘાત સમીકરણમાં એક આપણી પાસે ત્રણ કન્ડિશન મળે છે, એ પ્લસ હા હા એ કરી શકાય, હા એ એ વિચારવાનો વિષય છે, એ કરી શકાય. અને એની સાથે એવું પણ છે કે વાસ્તવિક સંખ્યા માટે કરીએ તો એ ત્રિવિધ વિકલ્પનો નિયમ આપણે વાસ્તવિક સંખ્યા ઉપર જ કરીએ છીએ, જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ આપણને કોમ્પ્લેક્સ નંબર્સ પણ મળે છે. એટલે એ પણ એક હા એ તો હું સમજી ગઈ ત્રિઘાતની, એ તમારી વાત બરાબર છે કે ત્રિઘાત સમીકરણના ત્રણ બીજો મળશે, તો ત્રણ બીજોનો સરવાળો એ ત્રણ બીજોનો પ્રોડક્ટ, અને પ્લસ ત્રીજી કન્ડિશન આવે છે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા, એટલે કે ત્રણ બે બે બીજોના ગુણાકારનો સરવાળો, એ પણ એક શરત મળે છે. એટલે એ ત્રણ વચ્ચેના સંબંધ આપણે આવી રીતે કંઈક વિચારીએ અને આવું કંઈક કન્ડિશન મળે તો એ વિચારવાનો વિષય થાય, એ કરી શકાય. કદાચ આવતા અધિવેશનમાં આપણે એના ઉપર ચર્ચા કરીએ. વંદન. થેન્ક યુ ઉન્નતિબેન. અને આ વિદ્યાર્થીઓ જે અહીંયા બેઠા છે, એટલે આ આ પ્રકારના પ્લેટફોર્મનો હેતુ જ એ છે કે અહીંયા એક મુદ્દો કોઈ પણ ચર્ચા થાય, એના ઉપરથી તમને કંઈક નવા વિચાર આવે, તમે જે ચેલેન્જ અથવા તો જે પ્રશ્ન બેનને પૂછ્યો એ પ્રશ્ન ઉપર તમે બધા કંઈ પણ કામ કરીને આવો અને એના અનુસંધાને આવતા વખતે આ જ ચર્ચા આગળ વધે. આ અનેક હેતુઓમાંનો આ પણ એક હેતુ છે જ. એટલે જે પણ વિદ્યાર્થીઓ બેઠા છે એમને વિનંતી અથવા તો પ્રપોઝ કરું છું કે જે પ્રશ્ન અહીંયા ચર્ચા થઈ એના વિશે કંઈક વિચારીને કામ કરીને આવતા સેશનમાં રજૂઆત કરશો. તમે જે ત્રિઘાત સમીકરણની વાત કરી તો અહીંયા એક જ મિનિટ લઈશ. વલસાડમાં જ્યારે અધિવેશન થયેલું ત્યારે મારું પહેલું લેક્ચર હતું ને આ બીજું, અને ત્યારે પણ આ બંને સરના જ માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલું એક લેક્ચર, અને એમાં એ લીધેલું હતું કે લિનિયર ઇક્વેશન વિથ વન વેરિયેબલ, ટુ વેરિયેબલ અને થ્રી વેરિયેબલ, એટલે એકચલ, દ્વિ સુરેખ સમીકરણ, દ્વિચલ અને ત્રિચલ. અને એમાં એ રીતે પણ અમે ચર્ચા કરેલી કે પ્રશ્નો અલગ અલગ, જવાબ ફિક્સ રાખો. ધારો કે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો એક્સ અને વાયની વેલ્યુ સેમ મળવી જોઈએ, બરાબર. આપણે પ્રશ્ન એવા અલગ અલગ ફિલ્ડના બનાવવાના, તમને પ્રશ્નો તદ્દન અલગ છે, ભિન્ન છે એવું દેખાવું જોઈએ, પરંતુ એનું જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ અને એનો ઉકેલ મેળવીએ ત્યારે માનો કે આપણે ત્રણ પ્રશ્ન બનાવ્યા અલગ અલગ ફિલ્ડના, તો એ ત્રણે ત્રણ ફિલ્ડના જે આપણે વ્યવહારિક પ્રશ્નો જેને કહીએ છીએ, બરાબર, તો એ વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ સરખો જ આવે. અને એવી પણ અમે ચર્ચા કરેલી કે આપણી પાસે અલગ અલગ પદ્ધતિઓ પણ છે, તો તમામે તમામ જેટલા ઉદાહરણ લીધેલા હતા અલગ અલગ ફિલ્ડને લગતા પ્રશ્ન બનાવીને એ બધાનો જવાબ સરખો, દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો તમામનો જવાબ સરખો, પરંતુ એને ઉકેલવાની રીત અલગ અલગ, તે જ રીતે ત્રિચલમાં પણ કરેલું હતું. એટલે તમે આ રીતે સમીકરણ ઉપર આવા પ્રયોગો પણ કરી શકો છો. આપણા હવે પછીના જે સ્પીકર છે બાબુભાઈ કાયસ્થ, એમના વિશે પરિચય આપવાનો હોય તો મને ત્રણ મુખ્ય વાતો યાદ આવે છે. અને વિદ્યાર્થી મિત્રોને જે વારંવાર આપણે અહીંયાથી કહીએ છીએ કે ભાઈ તમારું પૂરેપૂરું ધ્યાન અહીંયા આપો, તો તમે અમે તમને આ પ્લેટફોર્મ દ્વારા બે રીતે સારી રીતે તૈયાર કરવા માંગીએ છીએ કે એક તો આવનારા દિવસોમાં તમે પણ અહીંયા આવીને અહીંયા જે રજૂઆતો થાય છે એનાથી મોટિવેટ થઈને કંઈ સરસ મજાની રજૂઆતો અહીંયા કરો, અને આપણા ગણિત મંડળ દ્વારા જે સુગણિતમ નામનું મેગેઝિન બાય મંથલી પ્રકાશિત થાય છે એમાં કંઈક લેખ લખો. લેખની વાત મને એટલા માટે યાદ આવી કે અમુક વર્ષો લેખ સુગણિતમમાં જે લખે છે લેખકો એમને પણ અમુક ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કેટલાક વર્ષો પહેલાં એક સુંદર મજાના લેખ લખવા બદલ બાબુભાઈને પારિતોષિક મળ્યું હતું, અને એ એમની ઉદારતા કે પારિતોષિક તરત જ એમણે ગુજરાત ગણિત મંડળને અર્પણ કરી દીધું હતું. ત્યારબાદ બીજા બે પ્રસંગો કે એક એમને એકચ્યુઅલી ગણિતની શાયરીઓ કવિતાઓ આ બધામાં ઘણો બધો રસ છે, એટલે બે વખતે એક એમનું ગણિતસ્ય ગગને એમાં એમને ગણિત વિશે ઘણી બધી સરસ મજાની વાતો લખીને પુસ્તક તૈયાર કર્યું હતું, અને ગત વર્ષે જ્યારે તેઓ પ્રેસિડેન્ટ હતા ત્યારે વંદે ગણિતમ આ બે સરસ મજાના પુસ્તકો એમણે ગણિત વિશે લખ્યા છે, અને એ પુસ્તકો આવા અધિવેશન દરમિયાન ડેલિગેટ્સને એમણે કિટમાં ફ્રી આપ્યા છે.
એટલે આવા બાબુભાઈ કાયસ્થ અને એ પીટી સાર્વજનિક કોલેજમાંથી રિટાયર્ડ તો ઘણા વર્ષો પહેલાં થઈ ગયા, પણ આજ દિન સુધી ગણિતને પોપ્યુલર બનાવવામાં હંમેશા રસ ધરાવે છે અને કાર્યરત છે. તો એમના જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નો દ્વારા એમણે એક લેક્ચર તૈયાર કર્યું છે, તાળું એક ચાવી અનેક. તો એ લેક્ચર આપવા માટે આપણે બાબુભાઈને આમંત્રિત કરીએ છીએ. સમજાવવા માટે એટલે મેં આ મહેનત કરી છે. તાળા અનેક પણ ચાવી એક. બોલશે હવે ના, ઊભા તો થવાનું નથી, થઈ શકવાનું નથી. હવે આમાં કન્સેપ્ટ તો જૂનો જ છે, હું પણ જૂનો છું, પણ વિભાજ્યતાની વાત છે. હમણાં એકાદ મેગેઝિનમાં એવું મેં વાંચ્યું કે બધા ઘણાએ વિભાજ્યતા પર લખેલું છે. મેં પણ લખેલું છે, નીતાબેને પણ લખેલું છે, રાવ સાહેબ બી લખતા હતા, પાઠક સાહેબ બી લખે છે, અરે વ્યાસ સાહેબ બી લખે છે, વગેરે વગેરે. એનો ભેદી અવાજ મેં કદાચ એવો મેં કે હવેથી એ વિષય પર એન્ટ્રી મળશે નહીં એવું હું સમજ્યો છું. શું આઈ મે બી રોંગ ઓલસો. તો અહીંયા જે બધા લોકો જાણે છે જે વિભાજ્યાધીન રીતો, બે વડે વિભાગવાનું, ત્રણ વડે વિભાજન કરવાનું, એની અલગ અલગ રીત છે. અને બે ત્રણ કે પાંચ એ જે સંખ્યાઓ છે તેના વડે વિભાજ્યતા સહેલી છે એટલે એની વાત હું કરવાનો નથી. પણ સાત કે તેનાથી મોટી અવિભાજ્ય સંખ્યાઓ વિષયથી વિભાજન કરવું હોય કોઈ સંખ્યાનું તો તેને માટે એક જ રીત બતાવવાનો મારો ઈરાદો છે. અને હું બધા થોડીક મને જોવામાં પણ તકલીફ છે એટલે મારી જરા વાત માનજો. હું તમને પેજ નંબર 2 પર બધું લખ્યું છે તે વાંચવાનું કહેતો નથી, પણ હું જે બોલું છું એ સાંભળજો. વિભાજ્યતાની સમગ્ર ચર્ચામાં ટી ધન પૂર્ણાંક તથા ભાજક તરીકે ધન અવિભાજ્ય પૂર્ણાંક ડી છે અને કેપિટલ ડી ગ્રેટર દેન ડી છે, ઇક્વલ ટુ ટી છે. ઇક્વલ ટુ નહીં હોવું જોઈએ, મારે છપાઈ ગયું છે. વળી ડી બરાબર 2, 3, 5 પડે ડીની વિભાજ્યતાની માટી ચાવીઓ અતિ સરળ તથા ખૂબ જ જાણીતી છે, તેથી તેનો ઉપયોગની ચર્ચા અત્યારે કરવાની નથી. ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7 માટે એવું નથી, તેથી ડીને ડીની વિભાજ્યતા માટે ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટી જ ચર્ચામાં લઈશું. હવે જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે મેં લખેલી છે, ડી બરાબર
સેવન ઇલેવન થર્ટીન સેવન્ટીન વગેરે 97 સુધી છે, પણ આગળ પણ જઈ શકાય. અને એને એક મિનિમમ સંખ્યા એન વડે હું ગુણું છું, જેથી ગુણાકાર એન ડીનો અંતિમ અંક, એ ગુણાકારનો અંક અંતિમ અંક 9 જ રહે. અને તે મેં બતાવેલું છે, એન ડીને એનમાં 7 લઈએ ને પહેલાં બી 7 જ લઈએ, પછી 11 છે તેમાં એન 7 લઈએ તો સોરી 9 લઈએ તો એમાં 99 થાય છે. આમ બધી મેં લિસ્ટ આપેલી છે, એ તમે સમજી શકશો. તો આ બધામાં ગુણાકારની અંદર અંતિમ સ્થાનાંક એક જ છે, 9. હવે જે મેં વિધાન રચ્યું છે અનેક તાળા માટે એક જ ચાવી, તે કંઈક આવું છે. ઉપરોક્ત ચર્ચામાં ડી અને ડી વડે વિભાજ્ય હોય તે માટેનું મને સૂચવેલું ઉખાણ આ રિપીટ થયું મારાથી, વ્યાપક મહાચાવી અને વિધાન નિમ્ન તેનું નિધન વિધાન નીચે પ્રમાણે છે. હવે વિધાન આવે છે એને બરાબર હું તમને સમજવાનો અનુરોધ કરું છું. ધન પૂર્ણાંક ડીની ડી વડે વિભાજ્ય, ડી ઘટે તે ઇક્વલ ટુ 7 વડે વિભાજ્યતાનું વ્યાપ્ત મહાચાવી વિધાન નિમ્ન વર્ણ છે. પહેલું, જો એન ન્યૂનતમ પૂર્ણાંક હોય અને એન ડીનો અંતિમ એકમ સ્થાનાંક 9 હોય, બીજી સરળ એન ડીના એન 9 સિવાયના અંકોને તેના મૂળ ક્રમમાં રાખવાથી રચાતો પૂર્ણાંક એમ હોય, તથા એમ કેપિટલ એમ ઘટર કેપિટલ એમ ઇક્વલ ટુ એમ પ્લસ 1 હોય, ત્રીજી સરળ ડીના અંતિમ સ્થાનાંક એન હોય એલ હોય અને ડીના એલ સિવાયના અંકોને મૂળ ક્રમમાં રાખવાથી રહેતી સંખ્યા ડી હોય. અરે મને જરા ફ્લોટ છે, તકલીફ છે, તો વાંચવાની તકલીફ પડે છે મને. રચાતો પૂર્ણાંક ઝેડ હોય એટલે ડીના જે ડીમાં જે અંક સંખ્યાઓ છે તેમાં છેલ્લો જે ઘટક છે તે 9ને કાઢી નાખવામાં આવશે, એવી કંઈક વાત છે. ડી હોય તો ડી વડે વિભાજ્ય અને એન ઇક્વલ ટુ ઝેડ પ્લસ એલ એમ એક ઇક્વેશન બનાવીએ, એ ડી વડે વિભાજ્ય હોય તો કેપિટલ ડી પણ ડી વડે વિભાજ્ય થાય છે. ટૂંકમાં હું ફરી વાર કહી દઉં કે જેથી કદાચ મારી બોલવામાં છે જીભ સસરે છે, પાણી પીવું પડશે મારે. થેન્ક યુ. યુ આર હર્ષન આઈ થિંક. એટલે આપણે એન બરાબર ઝેડ પ્લસ એલ એમ એક પરિણામ બનાવવાનું છે, અને એ પરિણામ જો ઝેડ એન સંખ્યા ડી વડે વિભાજ્ય હોય તો ડી પણ ડી વડે વિભાજ્ય થાય છે. હવે આના પછી દરેક સમય ઓછો થઈ ગયો છે મારો, તો આ બે દાખલા છે તે હું તમને સમજાવતો નથી, કારણ કે ત્રીજો અને ચોથો દાખલો તમે સમજશો તો તમને બધો ખ્યાલ આવી જશે. આપણે ત્રીજા દાખલામાં 40,772ને 13 વડે વિભાજા કરવી છે, 13 વડેની વિભાજ્યતા નક્કી કરવી છે, શોધવી છે. બધા માટે આ જ રીત આવશે. તો ડી જે સંખ્યા છે એને એમાં ભાજક ભાજ્ય 40,772 છે અને ભાજક 13 છે. હવે
એ 13 ને આપણે 13 ને કેટલા વડે ગુણીએ નાનામાં નાની સંખ્યા તો એનો એકમ સ્થાનાંક 9 થાય. 13 તરી 39 એ 39 જે સંખ્યા મળી એમાંથી 9 સિવાયના જે અંકો મળે તેની કિંમત એમ લો, એટલે 3ની કિંમત એમ લીધી અને કેપિટલ એમને એમ પ્લસ 1 એટલે 4 લો. હું ફરી કહી દઉં કે D13 છે એને એવી સંખ્યા વડે ગુણવાની કે જે નાનામાં નાની સંખ્યા વડે કે જેથી એનો એકમ સ્થાનાંક કે અંતિમ સ્થાનાંક 39 આવે. તો એ 39 લાવવા માટે 13 તરી 39 કરવા પડે અને 9 મળે અને બાકીનો અંક આપણી પાસે 3 રહે તેમાં 1 ઉમેરો તો કેપિટલ એમ બરાબર 4 મળે. હવે કોષ્ટક જુઓ. ડી એટલે ભાજ્ય સંખ્યા 40,742, એમાં અંતિમ અંક ડીનો અંતિમ અંક 2 છે. એમ બરાબર આપણે 400થી ગણેલા છે ને એમ થ્રુઆઉટ સરખા જ રહેવાના છે. પછી ઝેડ એટલે ડીની અંદર જે અંતિમ અંક છે તે સિવાયના અંકોથી બનતી સંખ્યા 4074. પછી એલ અને એમનો ગુણાકાર LM બરાબર 8. તેથી પેલું રિઝલ્ટ ઝેડ પ્લસ LM, ઝેડ કેટલા છે 40074 અને LM 8 છે, સરવાળો 4082 છે. હવે આ આંકડો મોટો છે એટલે આ 13 વડે વિભાજિત થશે કે એમ તમે કહી શકીએ નહીં એકદમ. હવે આ 4082 છે એને હું નામ આપી દઉં છું N1 અને એ N1ને બીજી સંખ્યા લઉં છું. પહેલી સંખ્યા ડી લીધેલી જ છે અને હવે જે ક્રિયા ડી પર કરી તે જ ક્રિયા એન પર કરીએ તો એનનો બીજો છેલ્લો અંક છે 2 એને એલ કહીએ. એમ તો 13 વડે વિભાજ્ય છે એટલે 4 જ રહેવાનો છે. હવે 2 સિવાયની એટલે કે એનની અંદર છેલ્લી સંખ્યા 2 છે તે સિવાયની સંખ્યા છે 408 અને LM બરાબર 4×8 થાય છે અને 408 + 8 = 416 થાય છે. એને પણ ધારો કે આપણે કેટલા 13 વડે વિભાજ્ય છે કેમ કે કહી શકીએ નહીં. એને N2 કહીએ અને N2 પર તમે કરશો બધો વિચાર એ તો થઈ ગયો કદાચ. અને પછી N3 કરીએ તો 416 મળે અને 416 પર આખી ક્રિયા કરીએ તો એનની કિંમત N = ZM ની કિંમત 26 થાય છે અને 26 તો વિઝિબલી 13થી ડિવિઝાઈડ છે. એટલે તે પેલું વિધાન મેં કહ્યું કે N = ZM જો ડી વડે વિભાજ્ય હોય તો પછી મૂળ સંખ્યા ડી પણ વિભાજ્ય થઈ જાય છે. આવો મેં બીજો દાખલો પણ ગણેલો છે. જરાક ગઈકાલથી મારી તબિયત ખરાબ છે એટલેમાંથી વ્યવસ્થિત બોલાતું નથી. હું ચાલ્યો જવાનો હતો પણ મને આસર સાહેબે રોક્યો. હવે બીજો ચોથો દાખલો છે એ 46,056 વડે વિભાજ્ય. તો દરેક ભાઈ બહેનો બેઠા છે તેને મેં જેમ સમજાવું તે રીતે જાતે સમજવાની કોશિશ કરો. એ દરમિયાન 2-3 મિનિટ શ્વાસ ખાઈ લો. ડીનો છેલ્લો અંક છે 6 એટલે કેપિટલ એલની કિંમત 6. હવે આપણો ભાજક છે 101, એને એવી રીતે કોઈ સંખ્યા વડે ગણો નાનામાં નાની કે જેના ગુણાકારનો અંતિમ અંક 9 હોય તો 9 વડે જ ગુણવું પડશે અને 101 × 9 = 909 થાય. એમાંથી 9ને કાઢી નાખવાનો. તે સિવાયની સંખ્યા M = 90 છે અને એમાં 1 ઉમેરીએ તો 91 થાય. તો એમની કિંમત 91 છે, કેપિટલ એમની કિંમત. ઝેડની કિંમત 4,650 છે. એલ એમની કિંમત તમે એલ એન એમનો ગુણાકાર કરો તો 546 થશે
અને આ બધી સંખ્યાઓ એન ઇક્વલ ટુ ઝેડ પ્લસ એલ એમમાં એમ અને એલ એમ અને ઝેડની કિંમતો મૂકશો તો એનની કિંમત જે મેં ઉપર લખેલી છે, જેને મેં એન1 કહી છે, તે 5151 છે. આ જ ક્રિયા તમે બીજા સ્ટેપમાં કરો આ જ પ્રમાણે તો આ એન બરાબર જે 606 જ આવશે, અને પાછો કરો તો બી 606 જ આવશે, ને 600 ને 100 તો 101 વડે વિભાજ્ય છે જ. એટલે આપણા નિયમ જે સૂત્ર મેં ડિરાઈવ કરેલું છે તે પ્રમાણે આપેલી રકમ ડી વડે વિભાજ્ય છે. હવે જ્યારે ઘણા વર્ષો પહેલાં મને યાદ નથી કે શું ગણિતમાં મારો આર્ટિકલ આ ફોર્મમાં કે બીજા કઈ ફોર્મમાં આવી ગયેલો હતો, તો અરુણભાઈએ ટક્કર કરેલી કે તમે એ જે રીત છે તેની સાબિતી આપો. સાબિતી મને ઘણા વખત સુધી સૂઝેલી નહીં, પછી સૂઝી ત્યારે મેં શું ગણિતમાં આપી, પણ કોઈને કોઈ કાંઠી ભૂલી ગયા છે કે નહીં છપાયું હશે, પણ મેં સાબિતી સાચવી રાખેલી અને તે સાબિતીનો બીજો ભાગ છે. હવે એની અંદર પહેલા પેજ પર કંઈ ખાસ વાંચવાનું નથી, કારણ કે બધું રિપીટેશન આગળનું, કારણ કે બે મેં આર્ટિકલ ભેગા કર્યા છે. હવે થોડાક મારાથી મારા ટાઈપિસ્ટથી મારી ગેરહાજરીમાં મિસપ્રિન્ટ રહી ગયા છે, કારણ કે માંદો હતો એટલે. તો નીચેથી 1, 2, 3, 4, 5મી લાઇન છે. તો 1માં બતાવ્યા પ્રમાણે NAPનો અંતિમ સ્થાનાંક 9 જ રહે, અને બીજા પાના પર એક મિસપ્રિન્ટ છે, ટાઇપોલોજિકલ એરર છે, અને તે એને 8મા પાના પર સ્મોલ એમ બરાબર આખું જે ચોખ્ખું લખેલું છે તેમાં છેલ્લી લાઇન એન કાઉન્સમાં A0 10^P-1 + A1 10^P-2 વગેરે, અને A P-2 10 છપાયેલા છે, પછી 10² જોઈએ. બસ આ એક બે મિસપ્રિન્ટ રહી ગયા છે, તે હું ગેરહાજર નહોતો, ગેરહાજર હતો એટલે. હવે આ બે છાપેલું છે તે તો પેલું એન પ્લસ ઝડ એમ જો ડી વડે વિભાજ્ય હોય તો ડી પણ ડી વડે વિભાજ્ય થાય, એ જ વાત છે. હવે હું ડીને P+1 અંકોની સંખ્યા લઉં છું, અને એ અંકો લઉં છું A0, A1, A2, AP-1, AP. આ વધુ મળીને P+1 સંખ્યા છે, અને તેને દશક પદ્ધતિમાં આપણે લખીએ તો ડી બરાબર A0 10^P + A1 10^P-1 + AP-2 10² + AP-1 10 + AP થશે. હવે આ કદાચ કોઈને ખ્યાલ ના આવે તો એની ચોખવટ કરી દઉં. આપણે એક સંખ્યા લઈએ 3424, તો એને દશક પદ્ધતિમાં કેવી રીતે લખાય? 3×10^3 + 4×10^2 + 2×10^4 તો તે પ્રમાણે ઉપર P+1 અંકોની સંખ્યા છે, એટલે આપણે અંકોની સંખ્યા બનાવી આખી ડી, તો A0 10^10 જેમ પહેલાંમાં 10³ આવ્યું તે પ્રમાણે, એમ કરતાં કરતાં પહેલાંમાં જેમ 4 આવ્યો તેમ અહીંયા AP આવશે. હવે આગળ કહું કે આ આગળ વનમાં આપણે જોઈ લીધું છે કે એ વનમાંની ચર્ચા પ્રમાણે APની કિંમત 1, 3, 7 કે 1 કે 9 જ રહે. આપણે અવિભાજ્ય સંખ્યાઓનો જે એન વડે ગુણાકાર કર્યો છે એ બધામાં આ 4 સંખ્યાઓ જ આવે છે, એ તમે ચેક કરી શકો છો. અને પછી એને એન વડે હું ગુણું છું. હા, એ હું સમજી ગયો. હશે હવે આમ પાછું છે આખી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી કે મારું લક્ષર મને 4:15 વાગે છે એમ કહેવામાં આવ્યું, એટલે અહીંયા હું બેસી રહ્યો, તરસ્યો થઈ ગયો, ભૂખ્યો થઈ ગયો,
ચાલો કંઈ વાંધો નહીં, બધી વસ્તુ આમાં લખેલી છે, વાંચજો. અને મારો ફોન નંબર ને બધું બી તમારે લખેલું જ છે, કોઈને સમજવું હોય તો મને મળજો અને મને લખજો, તો વિગતમાં જણાવીશ. બાહુભાઈ, બાહુભાઈ મારા ક્લાસમેટ હતા પ્રી સાયન્સમાં, અને ક્લાસમાં મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તરીકે ગણાતા. બાબુભાઈને આપણે સર્ટિફિકેટ આપીને નવાજીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ. સામાન્ય વિભાગમાં ગણિત સમાચાર શરૂ થઈ ગયા છે, આપણે થોડા લેટ ચાલ્યા એટલે બધા ડાયરેક્ટ આપણે ત્યાં જઈ શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.